વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ કોરોનાના કેસ ઘટતા ફરીથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે હાલ ઓનલાઈન ટિકિટ પ્રવાસીઓ બુક કરી રહ્યા છે ત્યારે કેટલાક ટ્રાવેલિંગ એજન્ટો દ્વારા વધુ નાણાં કમાવાની લહેમાં ઓનલાઈન ટિકિટમાં પણ કોમ્પ્યુટરથી છેડછાડ કરી મૂળ ટિકિટની કિંમત કરતાં વધુ નાણાંની રકમ લખી પ્રવાસીઓ પાસેથી વધુ નાણાં લઈ પ્રવાસીઓ સાથે રીતસરની છેતરપિંડી કરતાનું કૌભાંડ પ્રકાશવામાં આવ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ કોરોનાના કેસ ઘટતા ફરીથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે હાલ ઓનલાઈન ટિકિટ પ્રવાસીઓ બુક કરી રહ્યા છે કેટલાક ટ્રાવેલિંગ એજન્ટો વધુ નાણાં કમાવાની લહેમાં ઓનલાઈન ટિકિટમાં પણ કોમ્પ્યુટરથી છેડછાડ કરી મૂળ ટિકિટની કિંમત કરતાં વધુ નાણાંની રકમ લખી પ્રવાસીઓ પાસેથી વધુ નાણાં લઈ રહ્યા છે પ્રવાસીઓ સાથે રીતસરની છેતરપિંડી કરવાનું કૌભાંડ પ્રકાશવામાં આવ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિક્યોરિટી ઓનલાઈન ટિકિટ ચેક કરતા તેમાં છેડછાડ કરી હોવાનું બહાર આવતા સ્ટેચ્યુ સત્તાવાળા ચોંકી ઉઠ્યા હતા પ્રાથમિક મળેલી માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટ વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું ધ્યાન આવેલું છે એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસીએ ફરિયાદ કરતા કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નાયબ મામલેદાર એસ એમ પ્રજાપતિ ટિકિટ શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ અંગે સ્ટેચ્યુના પીઆરઓ રાહુલ પટેલે જણાવ્યું છે કે હાલ મળેલી માહિતી મુજબ 23 ટિકિટ પકડાઈ છે એજન્ટ ફર્મમાં વેલ્યુ ટ્રીપ દ્વારા કુલ 23 ટિકિટોમાં જે 19 અને 4 ચાઇલ્ડની કુલ 23 ટિકિટ પકડાઈ છે 19 એડલ્ટની ટિકિટો મૂળ ભાવ 380ના બદલે 430 ગણી કુલ 50 વધારે લીધા છે એટલે કુલ 19 ટિકિટના રૂપિયા 50 વધારે ગણતા 950 રૂપિયા વધારે લેવાનો પ્રયાસ કર્યો છે જ્યારે 4 ચાઇલ્ડની ટિકિટનો મૂળ ભાવ 230ના બદલે 250 ગણાવેલું છે એટલે 4 ટિકિટના 20 રૂપિયા વધારે લઈ 4 ટિકિટના 80 રૂપિયા વધારે મળીને કુલ 23 ટિકિટના 1030 રૂપિયા વધારે લેવામાં આવ્યા છે સ્ટેચ્યુ પર લાખો પ્રવાસીઓ આવતા હોય છે લેભાગુ એજન્ટો દ્વારા હાલ ચોમાસાની દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે ત્યારે સ્ટેચ્યુ સત્તાવાળાને ધ્યાન આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંગે કેવડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ વિગત અનુસાર આરોપી સુરત ખાતાની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્સીનાઓએ 19 વ્યક્તિઓની ટિકિટમાં એડિટ કરી રૂપિયા 50 ઉમેરો કરી 430વાળી ટિકિટના કુલ 8170 તેમજ બીજા 4 બાળકોની સ્ટેચ્યુની ટિકિટ 230માં 20 ઉમેરો કરીને 1000નો ફેરફાર કરીને દસ્તાવેજો સાથે છેડછાડ કર્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટનો ખોટો દસ્તાવેજ બનાવી આપી ટિકિટનો દુરુપયોગ કરવાની ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ નિયમન સત્તામંડળ અધિક કલેક્ટર હિમાંશુ પરીખે જણાવ્યું છે કે આવનારા તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઇટ પરથી જ ટિકિટ બુક કરવાનો આગ્રહ રાખો અમારી એપ્લિકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ ઓફિશિયલ પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800233600 પર ફોન કરી શકો છો મંગળવારથી રવિવાર સવારે 8થી સાંજે 6 સુધી ઉલ્લેખનીય છે કે પ્રવાસ સ્થળ આધુનિક મશીનરી દ્વારા ટિકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક પ્રત્યેક ટિકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલી ટિકિટ અથવા તો ડુપ્લિકેટ ટિકિટ તુરંત જ પ્રકાશવામાં આવી જાય છે સુરતથી 23 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ લઈને આવેલા હતા ટિકિટ ચેકિંગ પોઈન્ટ ઉપર એ જ્યારે આવ્યા ત્યારે અમારા જાગૃત કર્મચારીઓને બારકોડ સ્કેન કરતા ટિકિટના દરમાં છેડછાડ થયેલ હોવાનું જણાયું હતું કારણ કે 380ની ટિકિટ હોવી જોઈએ એની જગ્યાએ ટિકિટના દર 430 છપાયેલા હતા જેથી આ કર્મચારીએ ઉપરી અધિકારીઓને જાણ કરી અને તપાસ કરવામાં આવી એ ટિકિટની બુકિંગ આઈડી હતી એને અમે અમારી ટિકિટિંગ વેબસાઇટ મારફતે સ્કેન કરતા ખરેખર 380 રૂપિયા ટિકિટના લેવા જોઈએ અને લેવામાં આવેલા હતા પરંતુ નીચે જે ટિકિટના રેટ લખવામાં આવેલા હતા એની સાથે છેડછાડ કરીને એક ટિકિટના 380ની જગ્યાએ 430 લખેલા હતા અને એ રીતે એણે પ્રવાસીઓ પાસેથી પૈસા લીધેલા ફર્ધર અમે પ્રવાસીઓ સાથે પૂછપરછ કરી તો પ્રવાસીઓએ જણાવ્યું કે અમે સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ એજન્સી પાસેથી સદર ટિકિટો ખરીદેલ હતી એ જોતા જણાવ્યું હતું કે ટિકિટ સાથે છેડછાડ થયેલી છે એટલે અમારા ટિકિટિંગ બ્રાન્ચના નાયબ મામલતદાર શ્રી પ્રજાપતિભાઈ છે એમને અમે સૂચના આપીને સદર ટ્રાવેલ એજન્ટ સામે કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ટિકિટિંગ સોફ્ટવેરમાં વ્યવસ્થા છે હવે એની સામે જે કાલનો જે બનાવ બન્યો છે એમાં જે ફર્સ્ટ થયેલી ટિકિટ છે એનો ફેરફાર બતાવવા માંગુ છું કે આ ટિકિટમાં ઉપરનું બધું સેમ હતું પછી નીચેના ભાગમાં જે પ્રાઇસ લખેલી છે ટિકિટની
એ 430 રૂપિયા લખેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એવી કોઈ ટિકિટ નથી અને 6 ટિકિટના ભાવ 430 રૂપિયા અને ટોટલ કિંમત હોવી જોઈતી હતી 2280. તો આ ભાગમાં જે ટ્રાવેલ જે એજન્સી છે અને આ ભાગમાં આખી ફોર્જરી કરેલી છે. મોબાઈલ પર જતી હોય કે અથવા એના કમ્પ્યુટરમાં જેવી રીતે ટિકિટ જનરેટ થાય એ જ પ્રમાણે અમારા સર્વરમાં પણ એઝ યુઝ્યુઅલ ટિકિટ જનરેટ ફૂડ ટિકિટ છે. જ્યારે પણ ટુરિસ્ટ જ્યારે ઓનલાઈન ટિકિટ જ્યારે બુક કરાવે છે ત્યારે એક આ પ્રકારની ટિકિટ એની જનરેટ થતી હોય છે. અહીંયા આગળ એક બારકોડિંગ સિસ્ટમ પણ આપેલી. દીપક જગતાપનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજપીપળા.